निवासस्थान विषे आ प्राणीओ क्या रहे छे अने वनस्पति पण कई जग्याए जोवा मळे छे ते विषे आ पाठमां आपणे भणवानुं छे। तो आपणे सौ प्रथम सजीव कोने कहेवाय, तो जेनामां जीव छे तेने सजीव कहीए छीए, अने जेनामां जीव नथी तेने आपणे निर्जीव तरीके ओळखीए छीए। प्राणीओ अने वनस्पति सजीवो छे, लीली वनस्पति सजीव छे, कारण के आ वनस्पति लीली वनस्पति सजीवोना बधा ज प्रकारना लक्षणों धरावे छे। फक्त लीली वनस्पति एक जगह थी बीजी जगह जती नथी, परंतु सजीवना अन्य बधा ज प्रकारना लक्षणों धरावती होवाथी लीली वनस्पति पण सजीव छे। तो ये सजीवो क्या निवासस्थान करे छे ते विषे आपणे आ पाठमां भणवानुं छे। एमना माटे सौ प्रथम अनुकूलन जरूरी छे। अनुकूलन एटले शुं? तो अनुकूलन एटले चोक्कस प्रकारना निवासस्थानने लीधे वनस्पति के प्राणियों ने जीवंत रहेवा माटे તેમનામાં રહેલી ચોક્કસ ટેવો કે લક્ષણોને અનુકૂલન કહે છે। વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે, જીવવા માટે એમને ક્યાંક વસવાટ કરવો પડે છે, એટલે એમની ચોક્કસ ટેવોને એમના લક્ષણોને આધીન ત્યાં રહે છે, તેને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આપણે નિવાસસ્થાન, નિવાસસ્થાન એટલે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે, જે વિસ્તારમાં રહી। તો કેટલાક પ્રાણીઓ છે એ પ્રાણીઓ જંગલમાં, રણમાં, પર્વતો પર, ઝાડ ઉપર, જમીન ઉપર રહીને પોતાનું જીવન નિભાવે છે, એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ। તેવું જ પ્રાણીઓમાં તો જોવા મળે છે, પણ કેટલીક વનસ્પતિઓમાં પણ આપણને જોવા મળતું હોય છે। તો વનસ્પતિઓમાં એવું છે કે રણપ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ, કેટલાક જંગલોમાં જોવા મળતી વનસ્પતિ, પર્વતો પર જોવા મળતી વનસ્પતિ, તો ત્યાંના વિસ્તારને અનુકૂળ થઈને આ વનસ્પતિ પણ જોવા મળે છે। એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે। હવે આ નિવાસસ્થાનના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ભૂનિવાસ અને બીજું છે જલીય નિવાસસ્થાન। ભૂનિવાસ એટલે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, અને જલીય નિવાસસ્થાન એટલે પાણીની અંદર રહેનારા પ્રાણીઓ।
तो એવું જોવા મળે છે કે કેટલાક પ્રાણીઓ જમીન ઉપર રહે છે અને કેટલાક પ્રાણીઓ પાણીમાં રહીને પોતાનું જીવન ગુજારે છે. તો ભૂનિવાસ રણપ્રદેશો છે, પર્વત છે, જંગલો છે, ઘાસના મેદાનો છે વગેરે ભૂનિવાસ તરીકે ઓળખાય છે. જ્યારે જલીય નિવાસસ્થાન તળાવ, નદી, સરોવર, ઝરણા, દલદલ વગેરે જલીય નિવાસસ્થાન છે. કયા પ્રાણીઓ જોવા મળે એ પણ આપણે જાણીએ જ છીએ. અહીંયા આપણે નિવાસસ્થાનના ઘટકો બે પ્રકારના છે. એક છે જૈવિક ઘટકો અને બીજા નંબરનો છે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, લીલી વનસ્પતિ અને સૂક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ જીવો પણ સજીવ છે, જૈવિક ઘટકોમાં તેનો સમાવેશ થાય છે. એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો જૈવિક ઘટકો તરીકે ઓળખાય છે. જ્યારે અજૈવિક ઘટકો, તો અજૈવિક ઘટકોમાં હવા, પાણી, પવન, સૂર્યપ્રકાશ, ખડકો, પર્વતો વગેરે અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે. અજૈવિક ઘટકો એ પ્રાણી અને વનસ્પતિ માટે ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. આપણે તે ઘટકોનો ઉપયોગ કરવો પડે છે. પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય તો સૂર્યપ્રકાશ, પવન, ઉર્જા, ખડક, પર્વત વગેરેનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો એમાં સૂર્યપ્રકાશ છે એ મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. એમાં લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની મદદથી જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે. એટલે કે લીલી વનસ્પતિ સ્વયંપોષી છે. અહીંયા આપણે જોઈએ હવે કે સજીવો, સજીવ કોને કહેવાય એ તો આપણે વાત કરી, પરંતુ કેટલાક તેના લક્ષણો વિશે જોઈએ અલગ અલગ. કે સજીવો શ્વસન કરે છે. શ્વસન એટલે ચાહે કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મ જીવો હોય, એ શ્વસન તરીકે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. શ્વસનમાં ઓક્સિજન વાયુ લેશે, ખોરાક લેશે. સજીવો ખોરાક લેશે, શક્તિ મેળવવા માટે લીલી વનસ્પતિ પણ ખોરાક લેશે અને પ્રાણીઓ પણ ખોરાક લેશે અને સૂક્ષ્મ જીવો પણ ખોરાક લેશે. આપણે ખોરાક તરીકે દાળ ભાત શાક રોટલીનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વનસ્પતિ છે એ જમીનમાંથી દ્રાવ્ય ક્ષારો, ખાતર વગેરેનો ઉપયોગ કરે છે, હલનચલન કરે છે, વૃદ્ધિ પામે છે, નાનામાંથી મોટા થાય છે, પ્રજનન કરે છે. પ્રજનન, પ્રજનન એટલે શું? તો સજીવો, કોઈ પણ સજીવ, એક સજીવમાંથી તેના જીવો જ બીજો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. વનસ્પતિ હોય તો તેના બીજમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન થઈ શકે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં પણ પ્રજનન જોવા મળે છે. તેમજ પ્રતિચાર દર્શાવે છે, જેવા લક્ષણો ધરાવે છે સજીવો નિર્જીવ છે એ આવા લક્ષણો કેટલાક જ લક્ષણ ધરાવે છે. મોટાભાગના લક્ષણો નિર્જીવ ધરાવતું નથી, એટલા માટે જ તે નિર્જીવ છે. કારણ કે વિમાન, આપણે વિમાન અને આગબોટની વાત કરીએ, વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પરંતુ તે સજીવ નથી.
कारण के ते ऊर्जा मेरवा माटे बर्तन तरीके ते ऊर्जा नो उपयोग करे छे अने पछी ते एक जग्याए थी बीजी जग्याए जाय छे। बीजा लक्षणो वृद्धि पामे नहीं, विमान के आगमोट होय तो ये नानामाथी मोटू थतुं नथी एटले के वृद्धि पामतुं नथी। फराकले मतलब बर्तन तरी बर्तन ले से ऊर्जा मेळवे छे अने आगळ वधे छे ते श्वसन करतुं नथी, ते कई ऑक्सीजन वायुनो उपयोग न करे। मतलब एटले के विमान के आगमोट होय बर्तनों उपयोग करे एक जगह थी बीजी जगह जाए परंतु ते निर्जीवन छे ते वृद्धि पामतुं नथी। उत्तेजना तो अपनी आसपासना एवं बदलाव जे आपने तेमना तरफ प्रतिचार आपवा प्रेरे छे तेने उत्तेजना कहे छे। अपनी आसपासना एवं बदलाव जोवा मळे के जे आपने तेमना तरफ प्रतिचार आपवा प्रेरे छे तेने उत्तेजना कहे छे। त्यार पछी छे उत्सर्जन अने प्रजनन विषे समझूती। तो उत्सर्जन एटले शुं? तो केटला अपना शरीर माटे हानिकारक पदार्थों छे ये पदार्थों नू बाहर निकलवानी क्रिया ने उत्सर्जन कहे छे। आपणे अपना शरीर माथी घन प्रवाही अने वायु स्वरूप में हानिकारक जे पदार्थों छे ते आपणे बाहर उत्सर्जन तरीके बाहर काढ़ीए छीए अने तेनो निकाल थतो होय छे। एटले आपणा शरीर माटे बिनउपयोगी अने हानिकारक एवा केटलाक पदार्थोनो बाहर निकळवानी क्रियाने उत्सर्जन कहे छे। त्यार पछी प्रजनन। तो प्रजनन आपणे जोयुं कि एक सजीवमांथी तेना जेवो ज बीजो सजीव उत्पन्न थवानी क्रियाने प्रजनन कहे छे। त्यार पछी आपणे केटलीक वनस्पति अने प्राणी विषे जोईए। विशेष रणमां जीवन जीवा माटे थोर कई रीते अनुकूलित थयेला होय छे? रणमां थोर नामनी वनस्पति रणमां जोवा मळे छे कारण के त्यां તેના ચોક્કસ લક્ષણો ચોક્કસ ટેવોને આધારે ત્યાં અનુકૂલિત થઈ શકે છે। કારણ કે થોર છે એ જાડુ લીલું પ્રકાંડ ધરાવે છે, તેમાં જ્યાં થોરને નાના પર્ણો હોય છે, રણપ્રદેશમાં જે વનસ્પતિ થતી હોય છે તેને નાના પર્ણો જાડા પ્રકાંડ અને મૂળ ઊંડે સુધી વિકાસ પામે છે। રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિમાં મૂળ ઊંડે સુધી વિકાસ થતા જોવા મળે છે। તે જમીનમાંથી પાણીનું શોષણ કરવા માટે પર્ણો નાના હોય તેથી તે બાષ્પોત્સર્જનની પર્ણો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા ઓછી થતી જોવા મળે છે અને આ પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું જોવા મળે છે। પર્ણો નાના હોય અને આ પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું જોવા મળે છે એટલા માટે આ થોર છે એ રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે। નવો પ્રશ્ન છે કે શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે, આ વિશે સમજાવો। તો ઘાસના મેદાનોમાં ઘાસનું મેદાન હોય ત્યાં સસલા અને હરણ જેવા પ્રાણીઓ આ તૃણાહારી પ્રાણીઓ છે, ફક્ત ખોરાક તરીકે ઘાસનો ઉપયોગ જ કરે છે। તેમજ તેમની સાથે સાથે વાઘ અને ચિત્તા જેવા માંસ ખાનારા પ્રાણીઓ પણ ત્યાં વસવાટ કરતા હોય છે। તો તેમની ઝડપો સસલા હોય, હરણ હોય, વાઘ હોય કે ચિત્તા હોય, તેમની ઝડપ ખૂબ જ અગત્યની છે। તો હરણ અને સસલા જેવા પ્રાણીઓ છે, હરણ અને સસલાનો શિકાર કરનારા પ્રાણીઓ વાઘ અને ચિત્તા છે, તો એ શિકારી પ્રાણીઓથી બચવા માટે હરણ અને સસલા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે, તો એ શિકારી પ્રાણીથી બચી શકે છે। તેમજ વાઘ અને ચિત્તા માટે એ પણ ઝડપી પ્રાણીઓ છે, તો વાઘ અને ચિત્તા માટે
તે માંસ ખાનારા પ્રાણીઓ છે અને હરણ અને સસલા જેવા પ્રાણીઓને મારી નાખીને તે તેમનું ભોજન આરોગે છે. તો વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓ ઝડપને શિકાર કરવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. તેથી જ ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. તો શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, સજીવ, નિર્જીવ, રણપ્રદેશમાં વસતા પ્રાણીઓ, વનસ્પતિ તેમજ જલીય પ્રાણીઓ, જલીય પ્રાણીઓમાં માછલી એક એવો સજીવ છે કે સતત પાણીમાં રહેનારો સજીવ છે. કારણ કે માછલી નામનો અન્ય પ્રાણીઓ પણ પાણીમાં વસનારા છે. મગર છે, કેટલાક સાપ છે, કાચબો છે, ડેડકા છે, આ પણ પાણીમાં વસવાટ કરે છે, પરંતુ સતત પાણીમાં રહેતા નથી. શ્વસન માટે હવામાં બહાર આવતા હોય છે, પરંતુ માછલી છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે, એ જલીય ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. હવાની અંદર તે પોતે માછલી શ્વસન કરી શકતી નથી. તે 2-4 મિનિટમાં તરફડીને હવામાં જમીન ઉપર તે રહી શકે નહીં અને જલીય ઓક્સિજન વાયુનો ઉપયોગ કરતી હોવાથી તે સતત પાણીમાં રહેનારો સજીવ છે. તો આપણે બાળકો આજે અનુકૂલન, નિવાસસ્થાન તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ છે તે કઈ કઈ જગ્યાએ નિવાસસ્થાન કરે છે તે વિશે આ પાઠમાં જોયું. તો બાળકો હવે સ્વાધ્યાયના પ્રશ્નો આ પાઠના પૂર્ણ કરવાના રહેશે, તેમજ આ અગત્યના મુદ્દા નોટબુકમાં લખવાના રહેશે.